માનનીય મુખ્ય સચિવ શ્રી રાજકુમાર સાહેબ મુખ્યમંત્રી શ્રીના માનનીય અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ જોશી સાહેબ અમારા ગાંધીનગરના મેયર શ્રી હિતેશભાઈ અમારા સાથી અધિકારી શ્રી ગોહિલ સાહેબ શ્રી બેનીવાલ સાહેબ એ તમામનું પણ હું ટીમ અર્બન તરફથી હાર્દિક સ્વાગત કરું છું આજના આ કાર્યક્રમમાં ગુજરાતના તમામ શહેરી વિસ્તારોમાંથી

રિજનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ ચીફ ઓફિસરશ્રીઓ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં આવેલી આપણી નગરપાલિકાઓના સુકાન સંભાળતા નગરપાલિકાના સૌ પ્રમુખશ્રીઓ અને અન્ય પદાધિકારીઓ મહાનુભાવો ભાઈઓ બહેનો અને પ્રેસ મીડિયાના સૌ મિત્રોનો હું આજના આ ગરિમાય કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત કરું છું માની મુખ્યમંત્રીશ્રીની સીધી દેખરેખ અને એમના વિઝન અંતર્ગત શહેરી વિકાસ વિભાગ દ્વારા છેલ્લા વર્ષોથી ખૂબ સુંદર કામગીરી કરવામાં આવી રહી છે સાધનોનો ઉપયોગ જનહિતમાં કરવા માટે અને કામની ગુણવત્તા અંગે કોઈ પણ જાતની બાંધો ના કરીને ઉચ્ચ ગુણવત્તા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્રિએટ કરવા માટેનો આદરણીય મુખ્યમંત્રીશ્રીનું સ્પષ્ટ વિઝન છે આપણે ઉત્સાહ સાથે મળીને એક નવું સર્વસમાવેશી અને વિકસિત નગરો જેમાં સંસ્કૃતિ અને સભ્યતાની સાથોસાથ વિકાસ અને આધુનિકતાની પણ ઝલક હોય એ નિર્માણ કરવા માટે આપણી ટીમ અર્બન સર તત્પર છે જસ્ટ એક આપને દાખલો આપું તો બજેટમાં જે રીતે આ વર્ષે વધારો માન્ય મુખ્યમંત્રીશ્રી દ્વારા કરવામાં આવેલ છે મને લાગે છે કે આવતા વર્ષોમાં શહેરી વિકાસના માટે કોઈ પણ જાતનું પૈસાનો કોઈ પણ કોન્સ્ટેન્ટ રહેવાનો નથી જસ્ટ એક જ દાખલો આપને આપું

સન્માનની અતિથિઓનો સત્કાર પુષ્પગુચ્છથી કરીશું વિનંતી કરીએ છીએ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના અગ્ર સચિવ શ્રી શ્રીમાન અશ્વિની કુમારને કે આપ ગુજરાત રાજ્યના સન્માનની મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલજીને પુષ્પગુચ્છ અર્પણ કરીને તેમનો આજના અવસરે સત્કાર કરશો તેમનું અભિવાદન કરશો આપણી વચ્ચે ગુજરાત રાજ્યના સન્માનનીય ગૃહ રાજ્યમંત્રી શ્રી શ્રીમાન હર્ષ સંઘવી ઉપસ્થિત છે તેમના સત્કાર માટે કમિશનર શ્રી મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશન શ્રી રાજકુમાર બેનીવાલને વિનંતી કરીએ છીએ માનનીય રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાંસેરિયાના સત્કાર માટે સચિવ શ્રી હાઉસિંગ શ્રી આરજી ગોહિલને અનુરોધ છે ગાંધીનગરના પ્રથમ નાગરિક મેયર શ્રી હિતેશભાઈ મકવાણા વચ્ચે ઉપસ્થિત છે તેમના સત્કાર માટે વિનંતી કરીએ છીએ ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના સીઈઓ શ્રી બીબી વહોનિયાને ગુજરાત રાજ્યના પ્રશાસનિક વડા મુખ્ય સચિવ શ્રી શ્રીમાન રાજકુમાર આપણી વચ્ચે ઉપસ્થિત છે તેમના સત્કાર માટે હું પુનઃ એકવાર અગ્ર સચિવ શ્રી અશ્વિની કુમારને વિનંતી કરું છું માનનીય મુખ્યમંત્રી શ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ જોશી આપણી વચ્ચે ઉપસ્થિત છે તેમના સત્કાર માટે હું સ્વચ્છ ભારત મિશનના મેનેજિંગ ડિરેક્ટર શ્રી આભાર મહાનુભાવો આપ સૌનો એક સમય હતો કે નગર એટલે નળ ગટર અને રસ્તા એવી એક સીમિત વ્યાખ્યા હતી અને એ પણ જમાનો હતો કે શહેર સુધરાય એવું કહેવાતું પરંતુ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકેનો પદભાર સંભાળતા જ શહેરોની વ્યાખ્યા બદલી નાખી શહેરોને એમને સર્વાંગી વિકાસના ધમધમતા પ્રવૃત્તિ કેન્દ્રો બનાવ્યા અને નગર સેવા સદન એવા નામથી નગરપાલિકાઓના ભવનો જનસેવાની પ્રવૃત્તિઓથી ધમધમતા થયા અને ગુજરાત શહેરી વિકાસ ક્ષેત્રે દેશના મોડેલ બનવા તરફની ગતિ કરી રહ્યું કેવો થયો છે પાક્કી છત હોય કે પાક્કા રસ્તા પ્રગતિની ગતિ વધારે છે પરિવહન હોય કે સ્વરોજગારી આત્મનિર્ભર બનાવે છે સ્માર્ટ સિટી હોય કે સ્વચ્છતા જીવન શૈલી સુઘડ બનાવે છે આવા જ માપદંડો સાથે શરૂ થયેલી ગુજરાતની વિકાસ યાત્રા આજે અવિરત ગતિથી આગળ વધી રહી છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું વિકાસનું વિઝન પણ કંઈક આવું જ છે અર્બન ડેવલપમેન્ટ અર્બન પ્લાનિંગ ઓર અર્બન ગવર્નન્સ દોનો બહુ બડી ભૂમિકા હોતી अर्बन प्लानिंग के तहत आने वाली स्पेशल प्लानिंग हो ट्रांसपोर्ट प्लानिंग हो अर्बन इंफ्रास्ट्रक्चर प्लानिंग हो वाटर मैनेजमेंट हो इन सभी एरियाज में बहुत फोकस वे में काम करना जरूरी है वड़ा प्रधान श्रीना आज विजन ने साकार करवा મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ના મક્કમ અને પરફેક્ટ પ્લાનિંગ બોર્ડ ને જેણે છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતની વિકાસ ગાથાના કેટ કેટલા અધ્યાયો લખ્યા આંતરમાળખાકીય સુવિધાઓને પ્રાથમિકતા આપવામાં આવી વિકાસમાં જન જનને જોડ્યા ખાનગી સોસાયટી જન જનભાગીદારી યોજનાથી આગવી ઓળખ ઉભી થાય એ માટે પ્રયાસો થયા મુખ્યમંત્રી શહેરી સડક યોજનામાં નવા રોડ બન્યા હયાત રસ્તાઓની મરામત થઈ આઉટ ગ્રોથ વિસ્તારમાં રસ્તા પાણી ગટર અને સ્ટ્રીટ લાઇટ જેવી પ્રાથમિક સુવિધા આપવામાં આવી મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને વિકાસ કામો માટે ગ્રાન્ટ આપવામાં આવી અમૃત મિશનથી શહેરોમાં પાયાની માળખાકીય સુવિધાઓ સુદૃઢ બની અને અમૃત ટુ પોઈન્ટ માળખાકીય સુવિધાઓ દ્વારા શહેરી જીવનની ગુણવત્તા સુધરી રહી છે આ જ કામોની પ્રગતિના આધારે ગુજરાત બન્યું અગ્રેસર જ્યાં અમૃત યોજનામાં ભૂગર્ભ ગટર યોજના પાણી પુરવઠા યોજના અને સુએસ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ના કામો ઝડપથી આગળ વધી રહ્યા છે ત્યાં બીજી તરફ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના દ્વારા પણ ભૂગર્ભ ગટર યોજના પાણી પુરવઠા યોજના અને સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની સાથે આગળ વધી રહ્યા છે સ્ટ્રોંગ વોટર ડ્રેનેજ અને નલ સે જલ જેવા પ્રોજેક્ટ પણ ક્યારેક ઓફિસ જતા કે આવતા પેલા ફાટકોના કારણે મોડું થઈ જતું હતું પણ હવે રેલવે અંડરબ્રિજ અને ઓવરબ્રિજના કારણે ફાટક મુક્ત ગુજરાતમાં એવું નહીં થાય અને હા હવે તો સ્થાનિક સ્વરાજની ચોત્રીસ સંસ્થાઓના એકસો છત્રીસ જેટલા વોટર અને સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તેમજ પમ્પિંગ સ્ટેશન્સ સૌર ઉર્જાથી સજ્જ છે જેના કારણે વીજળીના વપરાશની સાથે સાથે ખર્ચમાં પણ ઘટાડો થયો છે મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારોમાં વધતી પબ્લિક ટ્રાન્સપોર્ટ સેવાઓથી ટ્રાફિકની સમસ્યાઓ ઘટી છે તો ઇલેક્ટ્રિક અને સીએનજી બસોના કારણે વધી છે પર્યાવરણની કાળજી ઘરનું ઘર એક એવી સુંદર સોગાત છે જેને જીવનને સુરક્ષિત બનાવ્યું છે ઓનલાઈન બિલ્ડિંગ પરમિશન હોય કે પછી આવાસો માટે પ્લોટની ફાળવણી ગુજરાત હંમેશા રહ્યું છે પેલું કે છે ને કે રોટલો અને ઓટલો મળે એટલે જગ જીત્યા બસ કંઈક એવી જ રીતે સ્વરોજગારી માટે પણ કટિબદ્ધ છે ગુજરાત અને આશ્રય સ્થાનો બની રહ્યા છે ઘર વિહોણા લોકો માટેનો આશરો અને રોટલો બંને આપવામાં અગ્રેસર બન્યું છે ગુજરાત પણ આ વાત વિસ્તારોમાંથી ભેગા થયેલા કચરાને પ્રોસેસ કરીને એનો યોગ્ય ડમ્પ સાઇટ પર લેગેસી વેસ્ટનો નિકાલ સરળ અને ઝડપી થાય છે એટલે ફરીથી કચરાના ઢગલા ન થાય કદાચ આજ તો કારણ છે કે દરેક ક્ષેત્રમાં ડંકો વગાડતી ગુજરાતની આ વિકાસ ગાથા આમ જ અવિરત ચાલતી જ રહેશે અને આજ જ વિકાસ ગાથાને આગળ વધારતા ગુજરાતની આઠ મહાનગરપાલિકાઓને રૂપિયા અગિયારસો પચાસ કરોડ તેમજ અ બ ક અને ડર્ગની એકસો સત્તાવન નગરપાલિકાઓને કુલ રૂપિયા ત્રણસો બાસઠ કરોડ મળીને કુલ રૂપિયા પંદરસો બાર કરોડની રકમના ચેક આજ રોજ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે અર્પણ કરવામાં આવી રહ્યા છે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી એમના એક કાવ્યમાં એવું કહે છે કે ગતિ એક ને મતિ એક પ્રગતિનો પંથ પણ એક ગુજરાતમાં શાસન અને પ્રશાસનના સમન્વયથી વૈશ્વિક વિકાસની જે રફતાર ચાલી છે ગુજરાત વિકાસનું રોલ મોડલ બન્યું છે એમાં પ્રશાસનનું માર્ગદર્શન કરી રહ્યા છે ગુજરાત રાજ્યના માનનીય મુખ્ય સચિવ શ્રી શ્રી રાજકુમારજી આમંત્રિત કરીએ છીએ માનનીય મુખ્ય સચિવ શ્રીને આજના અવસરે આપની પ્રસન્નતા વ્યક્ત કરવા માનનીય મુખ્ય સચિવ શ્રી મારા આપ સૌને નમસ્કાર ગુડ મોર્નિંગ आज अध्यक्ष गुजरात राज्य मुख्यमंत्री श्री भूपेन्द्र भाई पटेल साहब राज्य मंत्री मंत्री श्री हर्ष भाई प्रफुल्ल भाई पांसरिया गाँधीनगर मेयर श्री हितेश भाई मकवाना मरा साथी मित्रों पंकज भाई जोशी अश्विनी गोहिल साहब राज्य महानगरपालिका मेला તમામ મેયરશ્રીઓ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી નગરપાલિકાઓના મ્યુનિસિપલ કમિશનરશ્રીઓ રિજનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ નગરપાલિકાના પ્રમુખ શ્રીઓ નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રીઓ સાથી તમામ મિત્રો ભાઈઓના બહેનો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીએ ગુજરાતના શહેરી વિકાસનો જે પાયો નાખ્યો અને તેને આ સરકારે આગળ ધપાવીને સર્વગ્રાહી વિકાસની નેમ સાથે ઉત્તમ ગુજરાતને સર્વોત્તમ બનાવવાની કામગીરી હાથ ધરી છે વડાપ્રધાનશ્રીની આગેવાનીમાં વિકાસનો એક નવો યુગ આરંભ થયો અને જેમાં ગુજરાત એટલે વિકાસ વિકાસ એટલે ગુજરાત પ્રસ્થાપિત થયું છે ગુજરાતે હંમેશા વિકાસનો નવો માર્ગ દેશને બતાવ્યો છે અને આ વિકાસ યાત્રામાં શહેરીકરણનો ખૂબ જ મોટો ફાળો રહ્યો છે શહેરોના સર્વાંગી વિકાસમાં સદા નવા સીમાચિન્હો સર કરવામાં આવ્યા છે વર્ષ બે હજાર ત્રેવીસમાં માનનીય વડાપ્રધાનની સરકારના નવ વર્ષ પૂર્ણ થયા છે અને આ નવ વર્ષોમાં સર્વસમાવેશક પ્રગતિશીલ અને ટકાઉ વિકાસને સાધવા માટે સમર્પિત કરવામાં આવ્યા છે પ્રધાનમંત્રીજીના નેતૃત્વ હેઠળની સરકારે તમામ નાગરિકો માટે સમાનતા અને નવી તકો ઊભી કરવા તેની પ્રતિબદ્ધતામાં રહી છે માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા દર વર્ષે રાજ્યની મહાનગરપાલિકાઓ તેમજ નગરપાલિકાઓને માળખાકીય વિકાસના કાર્યો માટે ચેક વિતરણ કાર્યક્રમ યોજવામાં આવે છે વર્ષ બે હજાર બાવીસ માનનીય માન્ય મુખ્યમંત્રીશ્રીના હસ્તે અગિયારસો ચોરાસી કરોડના કામો માટે ચેક અર્પણ કરવામાં આવેલ હતા અને આજે માન્ય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે ફરીથી એકવાર રૂપિયા પંદરસો બાર કરોડના ચેક અર્પણ કરવામાં આવશે ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા રાજ્યની તમામ મહાનગરપાલિકા નગરપાલિકાને સમગ્ર શહેરી વિસ્તારોમાં પાણી ગટર વ્યવસ્થા રસ્તાઓ ઘન કચરાનો નિકાલ પરિવહન હરિયાળા નગરો પી એન્ડ યુઝ ટોયલેટ અગ્નિશમન સેવા વહીવટી સુધારણા જળ સંચય તેમજ અન્ય માળખાકીય સુવિધાઓ આપીને નાગરિકોની મૂળભૂત સેવામાં વધારો કરવા માટે આ ગ્રાન્ટ ફાળવવામાં આવે છે હવે આ યોજનાની શરૂઆત સુવર્ણ જયંતિ એટલે કે રાજ્યના સ્થાપનાના વર્ષના પચાસમી વર્ષગાંઠના ઉજવણીના ભાગરૂપે કરવામાં આવેલ હતી અને છેલ્લા પાંચ છેલ્લા છ વર્ષોમાં અત્યાર સુધીમાં અઢાર હજાર કરોડથી વધુ ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવેલ છે આમ જોઈએ તો શહેરી વિકાસ ક્ષેત્રે ગુજરાતે નૂતન પ્રયોગોની પ્રયોગશાળા એમ કહી શકાય આપણે પોતાના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાની સાથે સમન્વય સાધીને શહેરી વિકાસ ક્ષેત્રે ગુજરાત જે ગતિશીલતાથી કામ કર્યું છે તે અન્ય રાજ્યો માટે પ્રેરણાનું સ્ત્રોત બન્યા છે અને આપણે તાજેતરમાં જોયું કે અર્બન ટ્વેન્ટી નામની જે એન્ગેજમેન્ટ ગ્રુપની મિટિંગ હતી તે ગુજરાતમાં જી ટ્વેન્ટીના દેશો દ્વારા યોજવામાં આવી હતી શહેરી ઇકોસિસ્ટમના ઘણા પાસાઓ એવા છે જેમ કે આવાસ રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ મ્યુનિસિપલ સેવાઓ પાણી પુરવઠા સ્વચ્છતા પુનઃ પ્રાપ્ય લેન્ડ યુઝ પ્લાનિંગ એ તમામ ક્ષેત્રોમાં આપણે સાથે મળીને સતત પ્રયાસ કરીએ છીએ અને સાચું કહીએ તો ઘણી ખરી સફળતા પણ આપણે મેળવેલી છે શહેરી વિકાસ ક્ષેત્રે સતત કાર્યરત તેવા તમારા સો આગેવાનોના સહયોગથી ગુજરાતના શહેરો એ દેશના આદર્શ શહેરોમાં ગણવામાં આવે છે પરંતુ આપણે માત્ર આટલાથી જ અટકવું ન જોઈએ આપણે આજ માટે નહીં પરંતુ આવતા ચાલીસ પચાસ વર્ષો માટે આયોજન કરી રહ્યા છીએ આ આપણે એવા શહેરોના નિર્માણ કરવાની જરૂરિયાત છે જે આગામી પેઢી અને દર પેઢી માટે સુખી સમૃદ્ધ શહેરો આપી શકે આપણે આવતીકાલને અને આપણા ભવિષ્યને ઉજ્જવળ બનાવી શકીએ ઉદાહરણ તરીકે હું કહીશ કે ઘનચક્રા ઘન કચરાના વ્યવસ્થાપન પર ધ્યાન કેન્દ્રિત આજે આપણે કરી રહ્યા છીએ લીગેસી કચરાના નિકાલ માટે આપણે જેમ ફિલ્મમાં જોયું એની વ્યવસ્થા આપણે કરી રહ્યા છીએ અને ભવિષ્યમાં લીગેસી કચરો ભેગું ના થાય તે માટેનું પણ આયોજન આપણે કરી રહ્યા છીએ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ સુધીમાં આપણે સમગ્ર રાજ્યના સમગ્ર શહેરોમાંથી લીગેસી કચરાનું સાયન્ટિફિક વૈજ્ઞાનિક હવે નિકાલ કરવામાં આવે તેવી કામગીરી અત્યારે રાજ્યમાં ચાલી રહી છે અને મને વિશ્વાસ છે કે આપ લોકોના સહકારથી આ કામગીરી આપણે સમય રહેતા પહેલાં જ પૂરું કરી લઈશું સાથોસાથ નગરપાલિકાઓ અને મહાનગરપાલિકા વિસ્તારોમાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન એ મોટી સંખ્યામાં આખા રાજ્યમાં બની રહ્યા છે અને આપણે આવનાર દિવસોમાં આ ટ્રીટેડ સુએજના વોટરની રીસાયકલિંગ માટેના આપણે એટલા જ ઘનિષ્ઠતા સાથે પ્રયત્ન કરીશું તો આપણે પર્યાવરણના પણ રક્ષણ કરી શકીશું અને ઉદ્યોગો જે સ્વચ્છ પાણીનો ઉપયોગ કરે છે એને કરતાં રિસાયકલ્ડ વોટરનો ઉપયોગ કરી એ પોતાનું કામ કરી શકે અને આપણે એમાંથી આવક મેળવી શકીએ તે જાતની આપણે આવનાર દિવસોમાં કામગીરી કરવાની છે શહેર માત્ર વ્યાપાર કે રોજગારીની તકો નહીં પરંતુ આપણી સંસ્કૃતિનું સમાન તકોનું જીવંતતાનું અને આનંદનું મૂર્તિમંત સ્વરૂપ છે શું આપણે શહેરોને તે દ્રષ્ટિથી જોઈ શકીએ અને તેને વધુ જીવંત અને લઘુ બધું સમાવેશી બનાવી શકીએ આપણે આપણા શહેરોને બધું હરિયાળી બનાવી શકીએ કે કેમ ઇઝ ઓફ લિવિંગ એ પણ શહેરીકરણનો એક બહુ મોટો અગત્યનો ભાગ છે અને એનો એક મહત્વપૂર્ણ આયામ છે આવાસ ઝૂંપડ પટ્ટીના પુનઃવસનાને યોગ્ય જગ્યાએ શહેરી વિકાસ કરવામાં ગુજરાત મોખરે છે આપણે પ્રધાનમંત્રી આવાસ યોજના અફોર્ડેબલ હાઉસિંગ મિશનનો અમલ કર્યો છે તો આપણે એ પણ સુનિશ્ચિત કરીએ કે જે મકાન આપણે આપીએ છીએ તેની ગુણવત્તા સારામાં સારી હોય ખાનગી હાઉસિંગ સોસાયટીની તુલનામાં પણ સારી હોય એવું આપણે વિચાર સાથે મકાન બાંધીને લોકોને આપીએ તો ખરેખર ઈઝ ઓફ લિવિંગના એક વધુ ડાયમેન્શનમાં આપણે સફળતા મેળવીશું ગુજરાત શહેરી ક્ષેત્રમાં પુનઃ પ્રાપ્ય રિન્યુએબલ એનર્જીમાં અગ્રેસર રહ્યું છે રાજ્ય શહેરી વિસ્તારોમાં રૂફટોપ સોલર ઇન્સ્ટોલેશન સહિત સૌર ઉર્જા પ્રોજેક્ટ સફળતાપૂર્વક અમલમાં મૂક્યા છે એક વર્ષના ગાળામાં એટલે કે છેલ્લા એક વર્ષમાં એકસો છત્રીસ પ્રોજેક્ટના ઇન્સ્ટોલેશન સોળ પોઈન્ટ સાત ઝીરો મેગાવોટ કરવામાં આવેલ છે અને તાજેતરમાં જે ફાઇનાન્સ મિનિસ્ટર્સ અને ગવર્નર્સની બેઠક થઈ હતી તેમાં ગિફ્ટ સિટીમાં એક સાઈડ ઇવેન્ટ યોજવામાં આવી હતી તેમાં પણ મેં કીધું હતું કે આપણે તમામ અર્બન ક્ષેત્રની વીજળીની જરૂરિયાત રિન્યુએબલ એનર્જીમાંથી મેળવી શકીએ એવું સિદ્ધિ આપણે જો હાંસલ કરીએ તો આપણે આપણા શહેરોને અને આપણા ગ્રીન એનર્જી અને ક્લાઇમેટ ચેન્જના ટાર્ગેટને પહોંચી વળવામાં આપણે આપણો ફાળો આપીશું શાસનને સુધારવા અને નાગરિક સેવાઓને સરળતાથી સુલભ બનાવવા માટે ટેકનોલોજીનો ઉપયોગ એ હંમેશા મહત્વનો વિષય રહ્યો છે ઈ નગર પોર્ટલના ઉપયોગ માટે ગુજરાતે જે કામ કર્યું છે તેને મારે બિરદાવવું જોઈએ તાજેતરમાં માનનીય મુખ્યમંત્રી દ્વારા એ વર્ગની તમામ બાવીસ નગરપાલિકાઓમાં સિટી સિવિક સેન્ટરોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને આવા બધું કેન્દ્રો શરૂ કરવાનું આયોજન પણ કરવામાં આવી રહેલ છે આ બધા કેન્દ્રો થકી ઈ નગર વિશે નાગરિકોમાં જાગૃતિ લાવવા માટે હું આપને વિનંતી કરું છું અને કોઈ પણ નાગરિક મૂળભૂત મ્યુનિસિપલ સેવાઓનો લાભ મેળવવા માટે આપણી ઓફિસ સુધી ના આવવું પડે તેવું આયોજન આપણે આવતા બાર મહિનામાં કરીએ એવી હું સૌને વિનંતી કરું છું હું જાણું છું કે આ તમામ બાબતો દ્વારા હું મારી તેમજ રાજ્ય સરકારની મહત્વાકાંક્ષાઓ એટલે કે એમ્બિશન્સ હું વ્યક્ત કરી રહ્યો છું હું સમજું છું કે આ મોટા કાર્યો હાથ ધરવા માટે તમામ અર્બન લોકલ બોડીની કેપેસિટીઝ ક્ષમતાઓ વધારવાની જરૂરિયાત છે ચિંતન શિબિર દરમિયાન જે કેવડિયા ખાતે એકતા નગર ખાતે યોજાયેલ હતો તેમાં પણ નગરપાલિકા મહાનગરપાલિકા અર્બન એરિયાઝના વિશે ચર્ચા થઈ હતી અને મ્યુનિસિપલ કેડરને વધુ કેમ મજબૂત બનાવી શકાય એમાં સારા કેપેબલ વ્યક્તિઓ નિમીને એની સંખ્યા કેવી રીતે વધારી શકાય તે દિશામાં પણ અમે સૌએ ચિંતા કરી હતી ચાલો આપણે સૌ સાથે મળીને અવિરત કાર્ય કરીએ અને સુનિશ્ચિત કરીએ કે આપણા દ્વારા પૂરી પાડવામાં આવતી માળખાગત સુવિધાઓ દ્વારા આપણા દ્વારા આપવામાં આવતી સેવાઓ દ્વારા નાગરિકોના પ્રશ્નોનું સાચું ઉકેલ લાવવાના આપણે સૌ સાથે મળીને પ્રયત્નો કરીએ આપણે એવું આયોજન કરીએ કે ગુજરાત રાજ્ય એ માત્ર શહેરીકત રાજ્ય ના રહેતા સૌથી વધુ રહેવા યોગ્ય એટલે કે ઈઝ ઓફ લિવિંગમાં પણ આપણે ટોપમાં રહીએ તેવી અપેક્ષા સાથે હું બનવું છું ધન્યવાદ જય જય ગરવી ગુજરાત જય હિન્દ આભાર માનનીય મુખ્ય સચિવ શ્રી આપનો નવી સવારે નવું કિરણ લઈ આવે નવલી વાત ગુજરાતમાં ઉગે રોજ એક સ્વર્ણિમ પ્રભાત ગુજરાતમાં આપણે એવી કાર્ય સંસ્કૃતિ વિકસાવી છે કે દિવસ ઉગે ને દિવસ આથમે ત્યાં સુધીમાં રોજ એક નવા પ્રકલ્પનું ખાતમુહૂર્ત લોકાર્પણ શિલાન્યાસ કે કોઈ નવો વિચાર અવશ્ય સાકાર થાય છે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની એ પ્રેરણાને એ પરંપરાને આગળ ધપાવી રહ્યા છે આપણા યશસ્વી મુખ્યમંત્રી સન્માનનીય શ્રી ભૂપેન્દ્ર પટેલ આવો તાલીઓના ગુંજારો સાથે આમંત્રિત કરીએ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને કે આપ આજના અવસરે અમારું માર્ગદર્શન આપણા પ્રેરણાદાયી માર્ગદર્શનથી કરશો રાજ્ય સરકારના શહેરી વિભાગ શહેરી વિકાસ વિભાગ દ્વારા આયોજિત રાજ્યની મહાનગરપાલિકા અને નગરપાલિકાઓને સર્વાંગી વિકાસ હેતુ પંદરસો બાર કરોડની રકમના ચેક અર્પણ સમારોહ પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા गांधीनगर मेयर श्री हितेश भाई मकवाणा मुख्य सचिव श्री जी मरा सौ उपस्थित धारासभ्यश्रीओ सौ मेयरश्रीओ अधिक मुख्य सचिव श्री पंकज भाई जोशी अग्र सचिव श्री अश्विन कुमार जी, जी हाउसिंग सचिव श्री आर जी गोहिल म्यूनिशीपालीज एडमिनिस्ट्रेशन कमिश्नर श्री राजकुमार बेनीवाल फाइनास बोर्ड सीईओ श्री बीबी वहोनिया સૌ સન્માન્ય ઉપસ્થિત સૌ પદાધિકારી શ્રીઓ ઉપસ્થિત અધિકારીગણ પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર થોડા રિલેક્સ આવું કેમ એકદમ હે ખુશમાં છો કરસન કાકા ખુશમાં એટલે બધા ખુશમાં શહેરી વિકાસ અને એમાં મહાનગરપાલિકા અને નગરપાલિકા નગરપાલિકામાં રહેતા હોય કે મહાનગરપાલિકામાં બધી ફેસિલિટી જે મોટા શહેરોમાં છે એ આપણે નાના શહેરો સુધી પણ આપવા માગીએ છીએ એ જ માન્ય નરેન્દ્રભાઈની ધુરમદેશી કહીએ તો દૂરમદેશી એમના માટે એક વિકાસ અને વિકાસની રાજનીતિ આજે દેશ અને દુનિયા ને કોઈએ શીખવાડી હોય તો એ માન્ય નરેન્દ્રભાઈ કે ભાઈ વિકાસની રાજનીતિથી વિકાસ કેવો થઈ શકે અને સેવા સુશાસન એમના નવ વર્ષ હમણાં પૂર્ણ થયા સેવા સુશાસન અને ગરીબ કલ્યાણના તો સેવા અને સુશાસન એ બંને શબ્દ એકબીક સાથે સંકળાયેલા છે જ્યાં સુધી તમારા મગજમાં સેવાનો ભાવ ના આવે ત્યાં સુધી આપણે સુશાસન ઉપર જોઈએ એટલું અસરકારક રીતે કામ ન કરી શકે એટલે તમારે જ્યારે પ્રજાની સેવા કરવી છે અને સેવાનો ભાવ આવશે તો જ તમે સુશાસન સારી રીતે કરી શકશો નગરપાલિકામાં અહીંયા ઘણા બધા એવા હશે કે જે વર્ષોથી નગરપાલિકા સાથે જોડાયેલા હશે અધિકારીગણ પણ મહાનગરપાલિકા સાથે જોડાયેલા છે અને એની અંદર પૈસાની દ્રષ્ટિએ ફાઇનાન્સની દ્રષ્ટિએ જોઈએ તો પહેલાં એક મેઇન હોલ કરવો હોય અને એનો ખર્ચો લગભગ પાંચ હજાર કે પંદર હજારની વચ્ચેનો ખર્ચો હશે તો એ પાંચથી પંદર હજારના ખર્ચ માટે પણ તમારે મેયર હોય તો મેયર અને કમિશનર વચ્ચે લગભગ દસ પંદર દાડા થાય ત્યારે તમારું એ મંજૂર થઈને એ કામ શરૂ થાય અત્યારે અત્યારે તમારી પાસે પ્રજા કોઈ કામ લઈને આવે છે તો એક કરોડ રૂપિયાનું કામ બોલતા સહેજ પણ અચકાટ નથી થતો આ ફાઇનાન્શિયલ પોઝિશન અને વિકાસની રાજનીતિ માન્ય નરેન્દ્રભાઈએ પ્રસ્થાપિત કરી છે આપણે બધાએ જોયું છે કે ભાઈ ફેસિલિટી વધતી જાય નાગરિકોની અપેક્ષા વધતી જાય અને એ પૂરી કરવાની જવાબદારી પણ આપણી છે પ્રજાજનોને એક વિશ્વાસ પડ્યો છે કે અહીંયા આપણે આ સરકારમાં રજૂઆત કરીશું તો એ આપણો પૂરું થશે અને એ પૂરું થશે એ વિશ્વાસ સાથે જ્યારે આપણે કામ કરતા હોઈએ આગળ બોલાવો ટીચર કહે છે એટલે ફેસિલિટી ની વાત છે મારું કહેવાનું એ હતું કે ભાઈ અત્યારે વીજળી આપણે ગામે ગામ પહોંચાડી દીધી છે અને ગામે ગામ જ્યારે વીજળી પહોંચાડી છે તો આપણે ઘણા બધા અહીંયા આગળ બેઠા છે એમાંથી જેને કહેવાય કે મેઇન શહેર છોડે પછીને નગરપાલિકા હોય કે ત્યાં નજીકમાં જ ગામ વિસ્તાર હોય અને જે ગ્રામ્ય વિસ્તાર હોય એની અંદર આપણે આખો દિવસ જેને કહેવાય કે ખેડૂત હોય તો આરામથી ઝાડ નીચે આખો દિવસ ગમે તેટલી ગરમીમાં પસાર આરામથી કરી શકતા આજની પરિસ્થિતિ કેવી થઈ છે તો કે ભાઈ આપણે ચોવીસ કલાક લાઈટ થઈ ગઈ હવે જો લાઈટ તમારે અડધો કલાક જાય કે દસ મિનિટ ગઈ તો તમારે એ તૈયારી રાખવી પડે કે છેક સીએમ સુધી ફોન પહોંચે કે ભાઈ લાઈટ કેટલાય વખત નથી એટલે આપણે ફેસિલિટી ઊભી કરી છે અને એ જરૂરિયાત હવે આપણે પૂરી કરવી જ રહી આપણે પણ તૈયારી મગજથી રાખવી જ જોઈએ કે આપણે રોડ રસ્તા જે બનાવ્યા છે છે સુધીના બનાયા છે તો હવે એની અંદર જો ખાડો પડ્યો તો એ તમારે તૈયારી રાખવી જ પડે કે એની બૂમ પડશે અને એ તમારે ખાડા પૂરવા જ પડશે કાં તો રોડ સારા બનાવવા જ પડશે એટલે તમારી જે કાર્યદક્ષતા છે એ કાર્યદક્ષતા જે પણ કામ કરો એ કામની ક્વોલિટી સારી જ હોવી જોઈએ કારણ કે હવે તમારા ફોટા પાડીને તાત્કાલિક મોકલવા ક્યાં સુધી મોકલવા એ તમારે ક્યાંય તકલીફ પડે એવું જ નથી રહ્યું એટલે તમે શું કામ કરો છો કેવી રીતે કરો છો એ બધા મેસેજ છેક સુધી પહોંચે એમ છે દિલ્હી સુધી પહોંચે એમ છે એટલે નગરપાલિકા આપણે તો માન્ય નરેન્દ્રભાઈએ ઈઝ ઓફ લિવિંગ એટલે કે ભાઈ આપણું જીવન જે છે એ જીવન કેવી રીતે સુખમય બને ફેસિલિટી વાળું બને વધુ ને વધુ ફેસિલિટી કેવી રીતે આપી શકાય એના ઉપર ભાર મૂક્યો છે અને એના આધારે આજે આપણે જ્યારે આગળ વધતા હોઈએ આપણને એક મિશન લાઈફ આપ્યું છે માન્ય નરેન્દ્રભાઈ કે આજે આપણે બધાય જે પ્રમાણે વાત કરતા હોઈએ છીએ કે ક્લાઇમેટ ચેન્જ અને ક્લાઇમેટ ચેન્જ પર્યાવરણ ઉપર આપણે ખૂબ ભાર આપવા માટે માન્ય નરેન્દ્રભાઈએ મિશન લાઈફ કર્યું છે એમની દુરમદેશીનો ખૂબ લાભ અને સૌથી વધારે જો કોઈ લાભ મળ્યો હોય કોઈને તો એ ગુજરાતને છે કે આજે મિશન લાઈફ એટલે તમારી રોજબરોજની જિંદગીમાં પણ આપણે શું કરી શકીએ એવું કે જે પર્યાવરણને ઉપયોગી થાય એક ટીપુ પાણી બચાવવાનું હોય તો આપણને એમ લાગે કે યાર એક ટીપુ પાણી પડે છે ચકલીમાં માંથી એમાં શું થઈ ગયું પણ હું એક શાળા પ્રવેશોત્સવમાં ગયો હતો તો આ ટીપુ ટીપુ પાણી જે છે એ સાવ ટીપુ જેને કહેવાય ટીપાનું તમે મતલબ કાઢી શકો કેટલું સ્પીડમાં પડવું ધીમું પડવું પણ એ છોકરીએ ટીપે ટીપે આખા વર્ષમાં પાંત્રીસ હજાર લીટર પાણીનો વ્યય થાય હવે પાંત્રીસ હજારનો આંકડો આવે એટલે આપણા મગજમાં બેસે કે આરું ઘણું બધું વ્યસ્ત થાય બાકી ટીપું તો કે હવે પડે છે વાંધો નહીં આપણે ક્યાં ચકલીનું પછી ચકલી કાઢી નાખવી પેલા બૂચ મારવા નીચે કાળા કરવા પાણી ઉભરાતું જતું હોય એટલે મિશન લાઈફમાં આપણે આ બધું કરાવવું છે ને કરવું પણ છે જ્યારે આપણે ફેસિલિટી વધારે ને વધારે આપતા જતા હોઈએ સારી આપતા જતા હોઈએ તો બધા જ પ્રજાજનો પણ તમને સહકાર આપશે એક ઝાડ વાવું જ્યાં જગ્યા મળે ત્યાં એક ઝાડ વાવું હમણાં જ અમે અહીંયા આગળ અમારા સાંસદ શ્રી અને કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ ગાંધીનગર લોકસભામાં હરિયાળુ લોકસભા બને એના માટે ખૂબ સારા પ્રયત્ન એક લોકપ્રતિનિધિ કેવા હોઈ શકે જો એનું કોઈ ઉત્તમ ઉદાહરણ હોય તો એ અમિતભાઈ શાહ સાહેબ ના નાના નાની સોસાયટીમાં એમનો પત્ર પહોંચ્યો છે કે દરેકે દરેક સોસાયટીમાં દરેકે દરેક ઘર દરેકે દરેક ફળિયું દરેકે દરેક ગામ જ્યાં જગ્યા હોય ત્યાં આગળ ઝાડ લગાડો આજે આપણે બધા અહીંયા બેઠા છીએ વરસાદની પેટા જ આખી બદલાઈ ગઈ છે તમે જુઓ જ્યાં પડે ત્યાં સામ તો પંદર ઇંચ વીસ ઇંચ પડે તમે શું કરો તમારી કઈ ફેસિલિટી કામમાં આવશે તમારે એ જ કરવું પડે કે જેથી વરસાદ સારી રીતે પડે વ્યવસ્થિત પડે ગ્લોબલ વોર્મિંગમાંથી બહાર નીકળવા માટેનો કોઈ જો ઉપાય હોય તો આ ઝાડ જ છે પર્યાવરણ જ છે એટલે ઝાડ જેટલા ને જેટલા વધુ ઉગાડીશું આપણે તો એ પાણીનો બચાવ કીધો ઇલેક્ટ્રિસિટીનો બચાવ આપણે સરકારી કાર્યક્રમમાં છીએ એટલે વધુ ફળદાયી નીવડશે ઇલેક્ટ્રિસિટીનો બચાવ પછી પ્રેસ મીડિયા અહીંયા હાજર છે એ બતાવશે કે ભાઈ સીએમ સુધી આપણે બધાએ ધ્યાન રાખવાનું છે કે ભાઈ સાય લાઈટ આપણે ના હોઈએ તારે બંધ રહે તો કઈ વાંધો નથી અત્યારે જે ઠંડકની પ્રક્રિયા છે એસીની તો તમે આવો એટલે બે મિનિટમાં ઠંડક થઈ જાય એ રૂમ એટલો મોટો હોય નહીં કે જેમાં પાંચ બે કલાક લાગે રૂમ ઠંડો એટલે એકલા એક જણની કોઈ વાત જ નથી એની અંદર આમાં આપણા સમૂહ ની જ વાત છે દરેકે દરેક જણ અને એક થી બગડે ને એક થી સુધરે એ તો માન્ય નરેન્દ્રભાઈ આપણને બતાડી દીધું છે એક વ્યક્તિથી બગડી શકે આખું તો એક જ વ્યક્તિથી બધું સુધરી પણ શકે એટલે આપણે આપણી કાર્ય પદ્ધતિ આપણે કેવી રીતે કામ કરવું છે આપણે પૈસા છે પૈસાના હિસાબ વિકાસનું કામ ક્યાંય અટકે એમ નથી પણ નગરપાલિકા અને નગરપાલિકામાં જે પણ આપણે સાધન સામગ્રી આપવા આજે પણ અમે અહીંયાથી એક સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત પાણી બચાવો મેઇન થી મશીન હોલ મેક ઇન ઇન્ડિયા પર્યાવરણ બચાવો એટલે કે આ જે વિઝન સાથે આજે માધ્યમ માધ્યમથી જે સક્ષમ મશીન ને શું કહીએ છીએ આપણે સીવર સક્ષમ મશીન એટલે જ્યાં આગાડી ગટરમાં હોલમાં જ્યાં આપણે હજુ પણ ક્યાંક ને ક્યાંક જોઈએ છે કે ભાઈ ઘણું બધું એટલે સાવ ઓછું થઈ ગયું છે પણ ક્યાંક હજુ પણ ક્યાંક હોલમાં માણસને ઉતારી દઈએ છે ને એની જિંદગી સાથે આપણે ક્યાંક ખિલવાડ કરી દઈએ છીએ એની અંદરથી બહાર આવવું જ પડશે ને એના માટે થઈ અને આજે અહીંયાથી પાંચ મશીનો આપણા આવા જ્યુડીએમ સારા આપવામાં ફ્લેગ ઓફ આપણે કરી રહ્યા છે કે જે ટેમ્પા ઉપર છે મોટા છે હા હા મોટું હોય બહુ મોટું પણ નગરપાલિકાઓ માટે નાનાય થોડા બસાવજો ને નહીં તો એ લોકોને તો પાછા એ મશીન આ લોકો લઈ જશે તો પાઇપ હાથે બહાર કાઢશે એટલે નાના મશીનો પણ વસાઈશું અને આ બધા શું છે કે બહુ મોટા મશીનો દરેક નગરપાલિકા લેવલે તમે રાખશો તો એનું મેન્ટેનન્સ તમે નહીં કરી શકો એ ઉદ્દેશથી આપણે આ એક જગ્યાએ દરેક જિલ્લા કે દરેક તાલુકાએ ઝોનલ લેવલે અત્યારે મૂકીશું જેમ જરૂરિયાત પડશે એમ આપણે એની વધારી આપીશું તમને ક્યાંય તકલીફ ના પડે અને કોઈ માણસનો ઉપયોગ ના થાય એની અંદર એના માટેનો આપણે બધાએ પ્રયત્ન કરવાનો છે ક્યાંય કરતાં ક્યાંય સરકારની કોઈ પણ એજન્સી આ માણસને મેઇન હોલમાં ન જ ઉતારે કોઈ કાળે ઉતારવાનો થતો નથી વધારે પડતું ક્યાંય પણ તકલીફ પડતી હોય તો આપણે નવી લાઈન નાખી દઈશું પણ માણસને અંદર ઉતારવાનો થતો નથી બાકી તો આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવીને આપણે કાળમાં પ્રવેશ્યા છે ત્યારે આપણે વિકસિત ભારત અને વિકસિત ભારતની સાથે સાથે આપણે વિકસિત ગુજરાત એટલે વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત ગુજરાત દરેક ક્ષેત્રે ત્યારે જ્યારે ભારત લેવલે કોઈ પણ મિશન શરૂ થયું હોય તે એ મિશનનું અગ્રસ્થાન કોણ લે ગુજરાત તો આપણે બધા એની અંદર પણ અગ્રસ્થાન લઈએ કે આપણે ગુજરાત એ અમૃતકાળમાં વિકસિત ગુજરાત બનાવીએ અને વિકસિત ગુજરાત બનાવવા માટે હવે જે પણ આપણે કામ કરીએ એ કામમાં ક્વોલિટી અને ક્વોલિટી સાથે જ્યારે કામ આપીશું અને હું તો કહું છું નગરપાલિકાઓમાં પણ જ્યાં જ્યાં જગ્યા મળે ત્યાં આગળ આ ઝાડ છે નાનું ગાર્ડન દરેક નગરપાલિકામાં કેટલી ગાર્ડન હશે અર્બન ફોરેસ્ટ બનાવો એ બરાબર છે પણ નગરપાલિકા લેવલે એક એક ગાર્ડનની ક્યાંક જગ્યા એમની પાસેથી મંગાવો અને ત્યાં એક એક ગાર્ડન ડેવલપ થાય તો એ લોકોને પણ ત્યાં આગળ સારું આયોજન થઈ શકે એટલે આજે તો ગયા વર્ષે જે અગિયારસો કરોડના ચેકો હતા ગયા વખતે કેટલા હતા અગિયારસો ને ચોર્યાસી કરોડના ચેકો હતા બરોબર આ વખતે પંદરસો ને બાર કરોડના ચેકો છે એટલે ખૂબ પૈસા આજે તમે જુઓ તો દુનિયા આખી ફાઈનાન્શિયલ ક્રાઇસિસ એટલે ઘણી તકલીફમાંથી જજુમીને બહાર આવી રહી છે એવા સંજોગોમાં માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભારત વિશ્વની પાંચમી અર્થતંત્ર ઉપર પહોંચ્યું એટલે આપણે ઉપર આવી રહ્યા છીએ આપણે ઉપર આવી રહ્યા છીએ આ પરિસ્થિતિમાં એટલે આપણે ખૂબ સારું નેતૃત્વ જ્યારે મળ્યું છે ત્યારે એમનું વિઝનનો આપણે પૂરો લાભ લઈ અને શહેરી સુખાકારી જેટલી વધારે આપી શકીએ અને આપી અને આપણે ખૂબ સારી રીતે સૌ સાથે મળી અને ગુજરાતને હરિયાળું ગુજરાત પોલ્યુશન મુક્ત ગુજરાત સાથે સાથે ડેવલપિંગ ગુજરાત બનાવી આપણે સૌ સાથે આગળ વધીએ એ જ અભ્યર્થના ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરગુર આભાર મુખ્યમંત્રી શ્રી આપનો આપનો આ પ્રેરણાદાયી પ્રવચન અહીં ઉપસ્થિત સહુ માટે એક કાયમી ઇન્સ્પિરેશનલ બની રહેશે અને હવે આપણે આરંભ કરીએ છીએ ચેક વિતરણનો સમગ્રતયા રાજ્ય સરકારે મહાનગરપાલિકાઓ માટે અઠ્યાવીસો પંચોતેર કરોડ અને નગરપાલિકાઓ માટે છસો પિસ્તાળીસ કરોડ એમ ત્રણ હજાર પાંચસો વીસ કરોડ રૂપિયા સર્વાંગી વિકાસના કામો માટે મંજૂર કરેલા છે એ પૈકી આજે પ્રથમ હપ્તાના ચેક માન્ય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે વિતરણ કરાશે જેમાં મહાનગરપાલિકાઓને અગિયારસો પચાસ કરોડ અને નગરપાલિકાઓને ત્રણસો બાસઠ કરોડ એમ પંદરસો ને બાર કરોડ આજના એક જ દિવસમાં મળવાના છે એ શૃંખલાનો પ્રારંભ કરીએ સૌ પ્રથમ અમદાવાદ મહાનગરપાલિકાને ચારસો ને છવ્વીસ કરોડ રૂપિયાના પ્રથમ હપ્તાનો ચેક માન્ય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે એનાયત કરાશે વિનંતી કરીએ છીએ અમદાવાદ મહાનગરપાલિકાના મેયરશ્રી અને શ્રીને કે આપશ્રી આ ચેક મહાનુભાવોના વરદસે ગ્રહણ કરશો સુરત મહાનગરને ત્રણસો અડતાળીસ કરોડ રૂપિયા આજે સર્વાંગી વિકાસના કામો માટે મળવાના છે વિનંતી કરીએ છીએ સુરતના માનનીય મેયર મહોદયા અને કમિશનરશ્રીને આપ આ ચેક માન્ય મુખ્યમંત્રીશ્રીના વરદસ્તે ગ્રહણ કરશો વડોદરા મહાનગરને એકસો ને ત્રીસ કરોડ રૂપિયાનો ચેક આજના અવસરે માન્ય મુખ્યમંત્રીશ્રીના હસ્તે વિતરણ કરાશે મહાનગરપાલિકાના મેયર શ્રી કમિશનરશ્રી અને પદાધિકારીશ્રીઓ આ ચેક ગ્રહણ કરશે માન્ય મુખ્યમંત્રીશ્રી પાસેથી રાજકોટ મહાનગરપાલિકાને એકસો ને ત્રણ કરોડ રૂપિયાનો ચેક આજે સર્વાંગી વિકાસના કામો માટેના પ્રથમ હપ્તા પેટે વિતરણ થવાનો છે વિનંતી કરીએ છે રાજકોટના મેયરશ્રી રાજકોટના મ્યુનિસિપલ કમિશનરશ્રી અને પદાધિકારીઓને કે આપ આ ચેક માન્ય મુખ્યમંત્રીશ્રીના વરદસ્તે સ્વીકારશો ભાવનગર મહાનગરપાલિકાને સર્વાંગી વિકાસના કામો માટેના પ્રથમ હપ્તા પેટે અડતાલીસ કરોડ રૂપિયાનો ચેક આજના અવસરે એનાયત કરાશે માન્ય મુખ્યમંત્રીશ્રીના વરદસ્તે વિનંતી કરીએ છીએ માન્ય કમિશનરશ્રી મેયરશ્રી અને પદાધિકારીઓને કે આપ આ ચેક માન્ય મુખ્યમંત્રીશ્રી પાસેથી સ્વીકારશો જામનગર મહાનગરને રૂપિયા છેતાલીસ કરોડનો ચેક સર્વાંગી વિકાસના કામો માટેના પ્રથમ હપ્તા પેટે આજે અર્પણ થવાનો છે વિનંતી કરીએ છીએ જામનગર મહાનગરના મેયર શ્રી મ્યુનિસિપલ કમિશનરશ્રી અને પદાધિકારીશ્રીઓને કે આપ આ ચેક માન્ય મુખ્યમંત્રીશ્રીના વરદસ્તે સ્વીકારશો જુનાગઢ મહાનગરને ચોવીસ કરોડ રૂપિયાનો ચેક સર્વાંગી વિકાસ કામોના માટેના પ્રથમ હપ્તા પેટે આજે એનાયત થવાનો છે વિનંતી કરીએ છીએ જુનાગઢના મેયરશ્રી જુનાગઢના મ્યુનિસિપલ કમિશનર કમિશનરશ્રી અને માનુભાવને કે આપના વર્દસ્તે આપ ચેક મને મુખ્યમંત્રીશ્રી પાસેથી સ્વીકારશો ગાંધીનગર મહાનગરપાલિકાને પચીસ કરોડ રૂપિયાનો ચેક સર્વાંગી વિકાસ કામોના પ્રથમ હપ્તા પેટે આજે અર્પણ થવાનો છે વિનંતી કરીએ છીએ મેયર શ્રી હિતેશ મકવાણા જેઓ સ્વયં સ્ટેજ પર છે તેમને અને મ્યુનિસિપલ કમિશનરશ્રીને આપ આ ચેક સ્વીકારશો અને હવે રાજ્યની નગરપાલિકાઓને સમગ્રતયા ત્રણસો ને બાસઠ કરોડ રૂપિયાના ચેક આજના અવસરે સર્વાંગી વિકાસ કામો માટે વિતરણ થવાના છે શ્રૃંખલામાં વિરમગામ નગરપાલિકાને બે કરોડ પંચોતેર લાખ રૂપિયાનો ચેક મને મુખ્યમંત્રીશ્રીના હસ્તે અર્પણ કરાશે ધ્રાંગધ્રા નગરપાલિકાને બે કરોડ પંચોતેર લાખ રૂપિયાનો ચેક અર્પણ કરાશે કપડવંજ નગરપાલિકાને બે કરોડ પચીસ લાખ રૂપિયાનો ચેક વિકાસ કામો માટે અર્પણ થઈ રહ્યો છે કપડવંજ નગરપાલિકાને બે કરોડ પચીસ લાખ રૂપિયાનો ચેક માન્ય મુખ્યમંત્રીશ્રીના હસ્તે પ્રમુખશ્રીને એનાયત કરાશે ચોટીલા નગરપાલિકાને સવા કરોડ રૂપિયાનો ચેક આજના અવસરે સર્વાંગી વિકાસના કામો માટે પ્રથમ હપ્તા પેટે મને મુખ્યમંત્રીશ્રીના હસ્તે અર્પણ કરાશે મહેસાણા નગરપાલિકાને રૂપિયા ચાર કરોડનો ચેક આજના અવસરે અર્પણ કરાશે અને તત્પશ્ચાત મોડાસા નગરપાલિકાને બે કરોડ પંચોતેર લાખ રૂપિયાનો ચેક સર્વાંગી વિકાસ કામો માટેના પ્રથમ હપ્તા પેટે આજે અર્પણ થશે મહેસાણાને રૂપિયા ચાર કરોડ અને મોડાસાને રૂપિયા બે કરોડ પંચોતેર લાખનો ચેક ગાંધીનગરની દહેગામ નગરપાલિકાને બે કરોડ પચીસ લાખ રૂપિયા અને ગોધરા નગરપાલિકાને ચાર કરોડ રૂપિયાના ચેક આજના અવસરે મન્ય મુખ્યમંત્રીશ્રીના હસ્તે એનાયત કરાશે દહેગામને બે કરોડ પચીસ લાખ રૂપિયાનો ચેક અને ગોધરાને ચાર કરોડ રૂપિયાનો ચેક સર્વાંગી વિકાસ કામોના પ્રથમ હપ્તા પેટે આજના અવસરે મંચ પરથી વિતરણ કરાશે ખંભાત નગરપાલિકાને બે કરોડોતેર લાખ રૂપિયા અને પાદરા નગરપાલિકાને કરોડ લાખ રૂપિયાના ચેક વિકાસ કામો માટે અર્પણ કરાશે ખંભાતને બે કરોડ પંચોતેર લાખ રૂપિયાનો ચેક અને પાદરા નગરપાલિકાને બે કરોડ પચીસ લાખ રૂપિયાનો ચેક માનનીય મુખ્યમંત્રીશ્રી અને મહાનુભાવના વરદસ્તે સર્વાંગી વિકાસના કામો માટેના પ્રથમ હપ્તા પેટે આજે વિતરણ થશે નવસારી વિજલપુર નગરપાલિકાને રૂપિયા ચાર કરોડ અને બારડોલી નગરપાલિકાને બે કરોડ પંચોતેર લાખ રૂપિયાના ચેક સર્વાંગી વિકાસ કામોના પ્રથમ હપ્તા પેટે આજના અવસરે એનાયત કરાશે મને મુખ્યમંત્રીશ્રીના વરદસ્તે નવસારી વિજલપુર નગરપાલિકાને ચાર કરોડ રૂપિયા અને બારડોલી નગરપાલિકાને બે કરોડ પંચોતેર લાખ રૂપિયાના ચેક દક્ષિણ ગુજરાતની ઉમરગામ નગરપાલિકાને સવા કરોડ રૂપિયાનો ચેક આજના અવસરે વરદસ્તે અર્પણ કરાશે અને કચ્છની ગાંધીધામ નગરપાલિકાને ચાર કરોડ રૂપિયાનો ચેક મુખ્યમંત્રી શ્રી અર્પણ કરશે સર્વાંગી વિકાસ કામોના પ્રથમ હપ્તા પેટે ઉમરગામને સવા કરોડ રૂપિયા અને ગાંધીધામને ચાર કરોડ રૂપિયાની રાશિ આજના અવસરે અર્પણ થઈ રહી છે દેવભૂમિ દ્વારકા જિલ્લાની ઓખા નગરપાલિકાને બે કરોડ પંચોતેર લાખ રૂપિયા અને કચ્છની મુન્દ્રાબરો નગરપાલિકાને સવા બે કરોડ રૂપિયા આજના અવસરે સર્વાંગી વિકાસના કામો માટેના પ્રથમ હપ્તા પેટે રાજ્ય સરકાર દ્વારા એનાયત થશે જેનો ચેક માન્ય મુખ્યમંત્રીશ્રી તેમને અર્પણ કરશે મહુવા નગરપાલિકાને બે કરોડ પંચોતેર લાખ રૂપિયા અને અમરેલી જિલ્લાની બાબરા નગરપાલિકાને એક કરોડ પચીસ લાખ રૂપિયાના ચેક સર્વાંગી વિકાસના કામો માટે આજના અવસરે માન્ય મુખ્યમંત્રી વરદસ્તે એનાયત કરાશે મહુવા નગરપાલિકાને બે કરોડ પંચોતેર લાખ રૂપિયા અને બાબરા નગરપાલિકાને એક કરોડ પચીસ લાખ રૂપિયાના ચેક સર્વાંગી વિકાસના કામો માટે અર્પણ કરાશે આભાર માન્ય મુખ્યમંત્રી શ્રી મનુભાવ આપ સૌનો સમગ્રતયા એક જ દિવસમાં પંદરસો બાર કરોડ રૂપિયાના ચેક એક જ સ્થળેથી એનાયત થવાની આ ઐતિહાસિક ઘટનાને આપણે ફરી એકવાર તાલીઓના ગુંજારોથી વધાવી અને કાર્યક્રમના સમાપન તરફ જતાં આભાર પ્રસ્તાવ માટે વિનંતી કરીએ કમિશનર શ્રી મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશન શ્રી રાજકુમાર બેનીવાલને નમસ્કાર શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા મહાનગરપાલિકા અને નગરપાલિકાઓના સર્વાંગીણ વિકાસ માટે માન્ય મુખ્યમંત્રીશ્રીના ભરદ હસ્તે ચેક વિતરણ સમારોહમાં પોતાના અતિ વ્યસ્ત શેડ્યુલમાંથી સમય ફાળવી આપની વચ્ચે ઉપસ્થિત આપના માન્ય મુખ્યમંત્રી શ્રી સમસ્ત વિભાગ વતી અમે આભાર માનીએ છીએ માન્ય મંત્રી શ્રી ગ્રહ હર્ષભાઈ અને માન્ય મંત્રી શ્રી શિક્ષણ પ્રફુલ્લભાઈના પણ આપને હૃદયપૂર્વક આભાર માનીએ છીએ પ્રમુખ શ્રી ગાંધીનગર મહાનગરપાલિકા ઉપસ્થિત માન્ય ધારાસભ્યશ્રીઓ માન્ય મેયરશ્રી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રીઓ નગરપાલિકાના પ્રમુખશ્રીઓ અને કારોબારી ચેરમેનશ્રીઓના પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ માન્ય મુખ્ય સચિવશ્રી મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવશ્રી અને શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવશ્રીના આભાર વ્યક્ત કરીએ છીએ શહેરી વિકાસ વિભાગના અત્રે ઉપસ્થિત અધિકારીશ્રીઓ મ્યુનિસિપલ કમિશનરશ્રીઓ તેમજ સમગ્ર ટીમના અમે આભાર વ્યક્ત કરીએ છીએ આપના આ કાર્યક્રમ પછી મિત્રો આપના ભોજનની વ્યવસ્થા હોલ નંબર ત્રણમાં કરવામાં આવી છે અને જેવું આપના માન્ય મુખ્યમંત્રીશ્રીએ અત્યારે જાહેરાત કરી કે ખાસ કરીને નગરપાલિકાઓ માટે ક્લસ્ટર બેઝ સિવેજ ક્લિનિંગ સિસ્ટમ માટે પાંચ મોટા મશીનોના આજે માન્ય મુખ્યમંત્રીશ્રીના હસ્તે જે લોકાર્પણ થઈ રહ્યું છે એના માટે આપણે માન્ય મુખ્યમંત્રીશ્રી અને માન્ય મંત્રીશ્રીઓને વિનંતી કરીએ કે એ પ્રોગ્રામને પણ આગળ આગળ વધારે બહુ બહુ આભાર ધન્યવાદ